લોકડાઉનમાં અનેક ધંધાઓ ઉપર ખૂબ જ વ્યાપક અસર જોવા મળે છે આ સમય ગાળા દરમિયાન લગ્ન ગાળો હતો પણ લોકડાઉનને કારણે લગ્ન બંધ રહ્યા અથવા સાદાઈથી પાંચ થી દસ લોકોની હાજરીથી લગ્ન વિધિ પૂર્ણ થઈ તેથી આ લગ્ન ગાળાની સીઝન ઉપર નભતા અનેક વ્યાપારીઓ કારીગરોને વ્યાપક રીતે આર્થિક નુકસાનીઓ ભોગવવી પડી છે વાત કરીએ તો બેન્ડ પાર્ટીની પ્રથમ લગ્ન ગાળાની સીઝનમાં ભુજની બેન્ડ પાર્ટીઓ

એ પણ અમારે આશરે આવે અમારે ધંધા બધા હલ્યા ગયા એ માણસોને પાછા મોકલવા પડ્યા અમે પણ ધંધા બેરોજગાર વગર થઈ ગયા છીએ લગ્ન ગાળામાં મહારાજની વર્દીઓ વધી જાય છે ત્યારે કર્મકાંડ કરતા અને લગ્ન કરાવી આપતા ગોર મહારાજને પણ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે તે સંબંધે રવિ મહારાજે જણાવ્યું કે પણ અમારું જે કાર્ય બંધ થઈ ગયું છે એના વિશે સંજ્ઞાન લઈ અને કોઈ પણ લાગતા વળગતા અધિકારીઓ અમને કઈક રાહત પેકેજ આપે સુમિત પંડ્યાએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને ભારત સરકારને એક નમ્ર વિનંતી સાથે કહેવાનું થાય છે કે સરકારે દરેક જ્ઞાતિ માટે દરેક કક્ષાના લોકો માટે અલગ અલગ પેકેજ જાહેર કરેલા છે ભારતીય સંસ્કૃતિની અંદર ભૂદેવોનો ઘણો ફાળો રહેલો છે પરંતુ આજ સુધી ભારત સરકાર કે ગુજરાત સરકાર કોઈપણ જાતનું પેકેજ ભૂદેવો માટે પાડેલું નથી જેના કારણે આજની પરિસ્થિતિ જોતાં ભૂદેવોને ખૂબ કઠિનાઈનો સામનો કરવો પડે એમ છે ભુજમાં અનેક મંડપ સર્વિસના ધંધામાં છે તે દ્વારા કેટલાયને રોજી રોટી મળે છે મંડપ સર્વિસનો ધંધો સાવ જ ચોપટ થયો છે કરોડોના રોકાણ તેમજ તેના ઉપર ચડતા ખર્ચને કારણે સૌથી વધુ મંડપ સર્વિસવાળા ધંધાર્થીઓ આર્થિક કટોકટીમાં ફસાયા છે